અમદાવાદના માધુપુરામાં મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે ત્યારે મહિલાએ લગ્નની લાલચ આપી શખ્સે વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનું કહ્યું છે। રમેશ પંચાલ નામના વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઈ છે। લગ્નની ના પાડતા મહિલાએ ફિનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો। માધુપુરા પોલીસે દુષ્કર્મની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી। અમદાવાદના માધુપુરાનો આ બનાવ કે જ્યાં મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે। મહિલાને લગ્નની લાલચ આપીને એક શખ્સે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું। રમેશ પંચાલ નામના વ્યક્તિ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે। લગ્નની ના પાડતા મહિલાએ ફિનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો તો માધુપુરા પોલીસે આ મામલે દુષ્કર્મની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા અનિતા જોડાયા છે। અનિતા, અમદાવાદના માધુપુરાનો આ બનાવ છે કે જ્યાં મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે, શું છે વધુ વિગતો? જી, ખાસ તો માધુપુરા વિસ્તારમાં એક વિધવા મહિલા દ્વારા તેના પ્રેમી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। પ્રેમી રમેશ પંચાલ દ્વારા મહિલાને લગ્નની લાલચ આપી હતી અને તેની સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું, પરંતુ મહિલાએ જયારે લગ્ન કરવાનું કહેતા આરોપી દ્વારા લગ્ન કરવાનો ઇનકાર કરીને તેને તરછોડી દીધી હતી। આ ઘટનાને લઈને મહિલાએ ફિનાઇલ પીને આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો, જેને લઈને સમગ્ર મામલો માધુપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો। હાલ તો પોલીસ દ્વારા મહિલાની ફરિયાદ લઈને જે આરોપી રમેશ પંચાલ છે તેની વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેની ધરપકડને લઈને કાર્યવાહી હાથ ધરાઈ છે। જી અનિતા, આભાર।